જે વ્યક્તિને બહુ ઓછું બોલવાની આદત હોય, ચેતનાબેન તમે માઇક પર પકડાયું છે, પણ આજે હું બોલીશ. અને આજે શબ્દ અને સમય એ બે ઓછા પડશે, કારણ કે જે વસ્તુ બનતા 5 વર્ષ લાગ્યા, જસ્ટ 14 પેઇન્ટિંગ્સ ઇન 5 યર્સ, એને હું કંઈ 20 કે 25 મિનિટમાં ડિસ્ક્રાઇબ નહીં કરી શકું. સો યુ હેવ ટુ ફીલ ધ પેઇન્ટિંગ્સ રાધર દેન હું બોલીશ તો કરો. પણ આજે હું એવી વસ્તુઓ શેર કરીશ જે કદાચ મારા ફેમિલીને પણ ખબર નહીં હોય કે વોટ ધીસ પેઇન્ટિંગ્સ આર, વાય, વોટ એન્ડ હાઉ ધીસ ક્રિએશન કેમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ. આજે સૌ પ્રથમ હું એક વ્યક્તિને આ ભૂમિ ઉપર પહેલાં યાદ કરવા માંગુ છું, અને આજે પોતે જો હાજર હોત તો એમણે બહુ જ એપ્રિશિએટ કર્યું હોત, કારણ કે પોતે બહુ મોટા આર્ટિસ્ટ હતા. આઈ એમ ટોકિંગ અબાઉટ લેટ રણજીતસિંહજી ગાયકવાડ. અને રાજમાતા સાહેબ, બાપુના અને આપના આશીર્વાદ આપ આપો એવી અભ્યર્થના. પોતે જો હાજર હોત તો હી વુડ હેવ એપ્રિશિએટ મોર, બિકોઝ હી વોઝ એન આર્ટિસ્ટ. અને રાજા રવિ વર્માના પેઇન્ટિંગ્સ તો એમણે નજીકથી સ્ટડી કર્યા હશે. અવારનવાર આઈ બીન મીટિંગ હેમ, પણ કોઈ દિવસ આર્ટની ચર્ચા મેં એમને જોડે નથી કરી. પણ આઈ વોઝ ફોર્ચ્યુનેટ કે હું જ્યારે આપને મળવા આવ્યો અને યુ આર કાઇન્ડ ઇનફ ટુ શો મી બાપુના પેઇન્ટિંગ્સ, પહેલી વાર મેં એમના પેઇન્ટિંગ્સ જોયા, સો આઈ વોઝ ફોર્ચ્યુનેટ. તો આપના આશીર્વાદ મળે એવા આપને રિક્વેસ્ટ. વડોદરા વોઝ ઓલ્સો ઓલરેડી અ ફ્લરિશિંગ કિંગડમ, ગાયકવાડ રૂલ હતું, પણ લેટ મહારાજા સયાજીરાવ ગાયકવાડ પેટ્રોનાઇઝ્ડ આર્ટ એન્ડ કલ્ચર, અને વડોદરાને કલાનગરી તરીકે એમને વેલ એસ્ટાબ્લિશ કરી. અને જેમ ચેતનાબેને એમ કીધું, એમ રાજા રવિ વર્મા, ભીમરાવ આંબેડકર જેવા રત્નો આપણા દેશને આપ્યા. એન્ડ દેટ ઇઝ ધ રીઝન આઈ હેવ રિટન કે આઈ એમ ગિવિંગ ટ્રિબ્યુટ ટુ મહારાજા સાહેબ. વાય? બિકોઝ એમણે આ ભગીરથ કાર્ય કર્યું છે, એટલા માટે હું આજે શાબ્દિક ટ્રિબ્યુટ લેટ મહારાજા સાહેબને આપું છું. નાવ વી ટોક અબાઉટ આર્ટ્સ. આર્ટ્સ ઇઝ સમથિંગ વિચ ડઝ નોટ સ્પીક એની પર્ટિક્યુલર લેંગ્વેજ. આર્ટ્સ ડઝ નોટ ફોલો એની પર્ટિક્યુલર રૂલ્સ. આર્ટ્સ ડઝ નોટ કેનોટ બી બાઉન્ડેડ ઇન અ પર્ટિક્યુલર બાઉન્ડ્રી. શૌર્યતાને એક્સપ્રેસ કરવા માટેનું જો માધ્યમ હોય તો ઈ સ્પોર્ટ. તમારા ઇમોશન્સ, તમારા ઇન્ટ્યુશન્સ, તમારા હૃદયમાં જે કાંઈ લાગણીઓ હોય, લય, તાલ, તરંગ, રિધમ, એવરીથિંગ ઇઝ એક્સપ્રેસ્ડ ટુ આર્ટ્સ. સો યુ કેન પેમ્પર ધ સબ્જેક્ટ એઝ મચ એઝ યુ વોન્ટ, એઝ યુ કેન. અને મેં કાંઈ એવું જ કર્યું છે. આપને હું હવે બતાવીશ આખું કલેક્શન. પણ આઈ હેવ ક્રિએટેડ અ રિધમ, આઈ હેવ ક્રિએટેડ અ ડ્રામા, આઈ હેવ ક્રિએટેડ અ પ્રેઝન્ટેશન, વિચ ઇઝ અ કમ્પ્લીટ પેકેજ ઓફ આર્ટ. કદાચ પહેલી વાર આવું થયું હશે, ઘણાને એવું લાગશે કે આટલું બધું કેમ શણગારેલું છે, પણ યુ નો ઇટ ઇઝ અ કમ્પ્લીટ એમ્બિયન્સ ઓફ આર્ટ. એટલે તમારે એમાં ખોવાઈ જવાનું છે આ એમ્બિયન્સમાં. હવે એક દ્રષ્ટાંત આપું છું, હાઉ ધીસ ક્રિએશન કેમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ. બધા મારા પેઇન્ટિંગ્સ લાસ્ટ યર બની ગયા હતા, ફેબ્રુઆરી 2018. માયસેલ્ફ, જ્યોતિર્મય સિંહ, હવામહેલ આજે પોતે નથી, બાપુનું આવું થઈ ગયું. વી મિસ દેમ બિકોઝ લાસ્ટ વીક જ બાપુ મળ્યા હતા અને હી પ્રોમિસ્ડ મી કે મારી ટિકિટ્સ બુક છે, આઈ એમ કમિંગ હિયર, અને વી લોસ્ટ હિમ. અને ગૌરી રાણી સાહેબ, રાજલક્ષ્મી દેવી, ઓલ થ્રી ઓફ અસ વર સિટિંગ. અને જ્યોતિર્મય લુક્ડ અપ અને મને સ્ક્રિપ્ટ વાંચતા વાંચતા કે પેઇન્ટેડ બાયોગ્રાફી, યસ, પણ કે ધીઝ આર ગીત ગોવિંદમ એન્ડ સીતા ઇન શ્રીલંકા એન્ડ વોટ ઇઝ ધીસ, યુ નો, એન્ડ યુ આર સેઇંગ ઇટ્સ અ પેઇન્ટેડ બાયોગ્રાફી, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ. એટલે મેં કીધું, બાપુ એક કામ કરો, આપને રાણી સાહેબ પધારો અને આપ પેઇન્ટિંગની સામે ચેર લગાવીને બેસો, યુ રીડ માય સ્ક્રિપ્ટ એન્ડ ધેન યુ સી ધ પેઇન્ટિંગ્સ.
सो ए नियम आपना बधा माटे लागू पड़े छे कि आप आपने पेंटिंग जोवाना नथी, आपने पेंटिंग वाचवाना छे लाइक अ नॉवेल. सो दिस इज हाउ दिस हैपेंड एंड हाउ दिस कॉन्सेप्ट केम. नानपणथी ज जेम मारा फादर कीधु आई वॉज आर्टिस्ट. आई विल टॉक अबाउट मूवीज अने मारा टीन एज वेन चिल्ड्रन ऑफ माई एज इन स्कूल दे यूज टू लव वॉचिंग मूवीज लाइक डिस्को डांसर और रेम्बो. आई यूज टू वॉच क्लासिक मूवीज लाइक यू नो मुगले आजम, उमरा ओजान, यू नो इस्माइल मर्चेंट, यू नो लाइक दैट. अने आ बधी फिल्म्स हूँ जयरे जोतो आई वॉज मोर यू नो इंक्लाइंड टुवर्ड्स हाउ द सिनेमेटोग्राफी और हाउ द कोरियोग्राफी हेज बीन डन एंड आई यूज टू स्टडी दैट. एक्जाम्पल आपू छू, अमुक सीन्स मने गमी जाता एंड यूज टू रिमेन विथ मी इन माई माइंड. लास्टली 2017 માં મેં ભુવનેશ્વરીનું પેઇન્ટિંગ જ્યારે સ્ટાર્ટ કર્યું અને એમાં આઈ વોઝ રીડિંગ ધ ચેપ્ટર ફર્સ્ટ ડે ઓફ નવરાત્રી, આઈ સ્ટીલ રિમેમ્બર ઇટ. અને એમાં એ લખ્યું હતું, હજારો થાંભલાનો છે આ ચિંતામણી ગ્રહ જ્યાં ભુવનેશ્વરી બેઠા છે. સમથિંગ કેમ ઇન માય માઇન્ડ, માય ચાઇલ્ડહુડ ડ્રીમ ઓફ વિઝિટિંગ અંબાવિલાસ પેલેસ મૈસૂર. અને મેં નક્કી કર્યું કે માય બેકડ્રોપ વિલ બી અંબાવિલાસ પેલેસ મૈસૂર, કારણ કે ભુવનેશ્વરી એ મૈસૂર ફેમિલીના કુળદેવી છે. સો દેટ થિંગ વોઝ ઓલ્સો યુ નો મેચિંગ વિથ માય થીમ. ધ સેમ વે સીતા ઇન શ્રીલંકા, યુ નો વી વર ઓન અ હોલિડે ઇન કેન્ડી, આઈ વોઝ સિટિંગ ઓન ધ રિવર ફ્રન્ટ અને હું આગલે થોડી વાર પહેલાં જ મારા જે ગાઈડ હતા એણે એમ કીધું કે this is all Ashok Vatika. So that character came in my mind, Sitaji sitting in the riverfront of Kandy River, and I created Sita in Sri Lanka. So this is how single pieces of art have come from the locations. પછી જ્યારે એક કેરેક્ટર હું સ્ટડી કરતો હોઉં અથવા તો બનાવતો હોઉં તો કેરેક્ટરાઇઝેશનમાં એવું થયું કે રાજા રવિ વર્માની બુક્સને એ હું રેફર કરતાં કરતાં મને એમ થાય કે ઓકે, ઉર્મિલા એમણે બનાવ્યા નથી, લેટ મી ટ્રાય, યુ નો આઈ વિલ મેક ઉર્મિલા, કારણ કે એમના કેરેક્ટર નથી, પણ આઈ વિલ યુઝ હિઝ સ્ટાઇલ ઓફ ડ્રેસિંગ એન્ડ એવરીથિંગ. તો દેટ કેરેક્ટર આઈ પેઇન્ટેડ, મંદોદરી આઈ પેઇન્ટેડ, સુભદ્રા એન્ડ કૃષ્ણ આઈ પેઇન્ટેડ. સો ધીઝ થિંગ્સ વર પેઇન્ટેડ એઝ ધ કેરેક્ટર્સ. પછી અમુક વસ્તુઓ મારી પાસે જે મારા ગ્રેન્ડમધરની હતી, મારા મધરની હતી, કે પર્સનલ વોર્ડરોબ્સ હતા. સાડીઓ હવે ખલાસ થવા માંડી છે, ફાટવા માંડી છે. આઈ વોન્ટેડ ટુ ઇમોર્ટલાઇઝ ધ થિંગ, સો આઈ પેઇન્ટેડ ધીસ સારીઝ ઇન ધ પેઇન્ટિંગ્સ. આટલું જ નહીં, જ્યુલરી મેં ક્યાંય જોઈ હોય, યુરોપમાં ટ્રાવેલ કરતા હોય ને કોઈ બ્યુટિફુલ જ્યુલરી હાઉસની કોઈ શો જોયા હોય અને મને એક કોઈ બી પીસ ગમી ગયો હોય, સો આઈ યુઝડ ઇટ ઇન ધ પેઇન્ટિંગ. સો ધીસ પેઇન્ટિંગ્સ આર નોટ જસ્ટ પેઇન્ટિંગ્સ, એનાથી અંદર ડેફ, ડબલ ડેફ ઇઝ ધ મીનિંગ. એક દ્રષ્ટાંત આપું છું, આપણે વારાણસી જવું હોય દર્શન કરવા, એનો દ્વારિકા દર્શન કરવા જવું હોય, એનો પશુપતિનાથ જવું હોય, તો તમારે નાની નાની ગલીઓમાંથી ચાલી ચાલીને જવું પડે અને પછી તમે મેઇન પરિસર સુધી પહોંચી શકો. તો ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ પેઇન્ટિંગ્સ યુ ટુ પાસ ફ્રોમ ધ સ્મોલ સ્મોલ સ્ટ્રીટ્સ ઓફ માય લાઈફ. 93 મી એન્ડ દાદા વેન્ટ, વી વર પ્રિપેરિંગ ફોર ધ હોર્સ શો અને બાપુ અમને લઈ ગયા ધ રોયલ ઓએસિસ, દેટ વાવ ધેટ પેલેસ. બાપુએ કીધું લાવો હું તમને એક સરપ્રાઈઝ આપું. મેં કીધું ઓકે, મી એન્ડ દાદા વચ્ચે હી ઓર્ડર્ડ કે ફાઉન્ટન ચાલુ કરો એન્ડ ધેટ સ્પ્લેશ ઓફ વોટર ફ્રોમ શિવજી દેટ વોઝ દેર સિન્સ 93, યુ નો. સો વેન આઈ વોઝ કમ્પોઝિંગ માંડવી એન્ડ ભરત, તો મેં અયોધ્યા તરીકે એ ફાઉન્ટનનો જે મને સીન ગમ્યો હતો, જે હું ઊભો હતો, દેટ આઈ યુઝ. ધેન કમ્સ ધ કલ્ચર, આઈ એમ ફોન્ડ ઓફ કલ્ચર. કાઠિયાવાડી કલ્ચર હોય કે શ્રીલંકન કલ્ચર હોય કે યુ નો એની કલ્ચર, ઓરિએન્ટલ કલ્ચર હોય, આઈ ગો ધેર એન્ડ આઈ સ્ટડી, આઈ ટેક પિક્ચર્સ.
तो श्रुतिकेति और शत्रुघ्न में पेंटिंग बनाई ओरिएंटल स्टाइल में बिकॉज श्रुतिकेति एंड शत्रुघ्न और गिवन द ईस्ट प्रोविंस आफ्टर राम राज्य तो ए में बनाई दैट यू विल ऑल्सो सी सो आई कैंट से आई हैव फॉलोड वन स्टाइल आखिर राजा रवि वर्मा की स्टाइल थी एक तमें अच्छा एक एक्जाम्पल आपू छू जटायु अने रावण युद्ध ए युद्ध नु पेंटिंग जे छे एमां नानो कैक्टस एमने नीचे मूकी दीधुं छे टू शो द भयंकरता देखाड़वा माटे एमने कैक्टस मूक्यो छे नीचे सो देट प्रिंसिपल आई हेव टेकन बट आई हेव यूज माय आर्टिफेक्ट्स विच इज देर लाइंग इन माय हाउस ओर यू नो फ्रॉम द म्यूजियम चंगीस खान नो मने पेट केज बहु गई हूँ फिलेडेल्फिया आर्ट म्यूजियम में तो ई केज में ओरिएंटल शीतकृति में मूकी आई पेंटेड द वर्ल्ड्स सो दिस इज हाउ आई क्रिएटेड आई होप के तमे आ मारी जर्नी ऑफ लाइफ ऑन कैनवस दैट इज दिस टाइटल गिवन टू माय आर्ट गैलरी विच इज गोइंग टू बी देयर इन गोंडल अने रिम क्रिएशन एटले आखू क्रिएशन तो हजी त्रण दिवस छे निराते आओ मारा पेंटिंग्स वाँचो एंड आई होप कि आपना सबना ब्लेसिंग्स थी आई विल नेक्स्ट टाइम आई विल ब्रिंग मोर ब्यूटिफुल पेंटिंग्स यू नो दिस इज जस्ट द फर्स्ट राउंड यू नो एज अ एमेच्योर पेंटर अने आजे मारी जर्नी ऑफ लाइफ में हूँ थोड़ाक नाम लेवा मागू छू दरेक चेहरा अहीं छे विच हेज प्लेड सम रोल इन माय लाइफ अने नवा चेहराओ पण छे कि दोज हु आर गोइंग टू गेट कनेक्टेड विथ माय लाइफ रिस्पेक्टेड राजमाता राम ने मावेन साहेब तो छे अहीं आप पोते आप हाजर छो टू ब्रेस द इवेंट माय डैड कॉल्स माय गार्डियन दरबार साहेब एंड राणी साहेब जसमीन सो थैंक यू ऑल ऑफ यू फर्स्ट मारू आ सपनू तमे पूरू कर्यू आजे कारण कि मैं जयरे गीत गोविंदम 5 वर्ष पहला बनाव्यू अने मैं जयरे नक्की कर्यू कि हूँ आखी सीरीज बनावीश त्यारे आई हेड डिसाइडेड आई विल बी कमिंग टू बड़ौदा એટલે આઈ હેવ વેઇટેડ ફોર 5 યર્સ કે આઈ વિલ ફિનિશ ધીસ એન્ડ આઈ વિલ કમ ડાઉન યુ નો એન્ડ ઇટ્સ ઓલ ઓફ યુ હુ હેવ યુ નો મારા સપનાને તમે પૂરું કર્યું આજે આઈ એમ સો થેન્કફુલ એક આટલા બધા મારા ફેમિલી મારા વાઈફ મારા સિસ્ટર આજે એમની વેડિંગ એનિવર્સરી છે દાદા એન્ડ ઓલ વર દેર ફોર ધ વેડિંગ ઇન 98 મારા ચિલ્ડ્રન મારા બધા જ ફ્રેન્ડ્સ આજે આવ્યા છે અહીંયા ઇવન મારા ટીચર ફ્રોમ લંડન ઓલ ધ વે ફ્રોમ લંડન યુ આર હિયર માય પ્રાઇમરી ટીચર ફ્રોમ લંડન યુ નો બધા મારા ફેમિલીઝ છે અહીંયા આર્ટિસ્ટો આજે જે કોઈ નાના મોટી મને હેલ્પ કરી છે મારા સ્કૂલના ટીચર યુ નો દિલીપ સાહેબ ઉપાધ્યાય કે અજીતભાઈ આઈ મેટ હિમ જસદન અને એમને જ કીધું કે રાજા રવિવર્માનું તમારામાં સારું છે તમે ફોલો કરો યુ નો 2003 હી પુશ્ડ મી અ લિટલ બિટ યુ નો ક્યુરેટ મેડમ રાવ શી હેઝ હેલ્પ મી સો મચ એટ ધ મ્યુઝિયમ અને આપને એક જાણીને આશ્ચર્ય થશે રાજમાતા સાહેબ આઈ હેવ જસ્ટ સીન 2 રૂમ્સ ઓફ ધ મ્યુઝિયમ ખાલી 2 જ રૂમ જોયા છે આટલા વર્ષમાં because 2 hours I used to stand in front of the painting and I used to scan the painting because I was not allowed to take pictures and then I'll go home and I'll practice the strokes and the result aapne have jo amarse what I have done is that's why I say it's a self taught art you know ane koi var puchi lo ke aa alignment barabar che મારા વાઇફ ને મારી ડોટર છે દે આર માય મોડલ બીકોઝ આઈ મેક ધેમ સ્ટેન્ડ લાઈક ધ ડ્રામા કારણ કે રામાયણ અને લાઈક મંદોદરી એન્ડ રાવણ આઈ વોઝ ક્રિએટિંગ ઇટ વોઝ અ ડ્રામા તો દે યુઝ ટુ પોઝ ફોર મી શી યુઝ ટુ ડ્રેપ સારીઝ ઓફ માય ગ્રેન્ડ મધર એન્ડ આઈ યુઝ ટુ ટેક પિક્ચર્સ બીકોઝ ઇટ નીડ્સ ટેકનિકલ થિંગ યુ નો વેરિંગ અ સારી યુ નો તો સ્મોલ સ્મોલ ડિટેલ્સ આઈ વર્ક અને 1 hour a day કોઈ વાર તો સન્ડે એટલે એમણે ઘણા સન્ડે મારા માટે ગુમાવ્યા છે બીકોઝ આઈ યુઝ ટુ વર્ક ફોર 3-4 hours વેન આઈ કેમ ટુ નો ફાઇનલી આઈ એમ ડુઈંગ માય શો તો લેટ અસ હોપ ફોર ધ બેસ્ટ અને આ 3 દિવસ આપ બરોડા માણો આ
આ ચીઝને આ માતાજીની પ્રસાદી જ કહેવાય. બિકોઝ અહીંયા બીજા આર્ટિસ્ટો બેઠા છે, હું એમને કહેવા માગું છું કે તમે સ્ટુડન્ટને કહેશો તમે કેટલી વાર ગણપતિ બનાવ્યા, તો સ્ટુડન્ટ એમ કહેશે ઓ એવું કંઈ થોડુંક પૂછાય, વી હેવ બીન પેઇન્ટિંગ ઇટ લાઈક વી ડ્રો ઇટ એવરી ડે, બટ ઇન ધીસ પેઇન્ટિંગ્સ આઈ હેવ પેઇન્ટેડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. 90% ઓફ ધ થિંગ્સ વિથ દેટ આઈ હેવ પેઇન્ટેડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ. એટલે એ બ્લેસિંગ્સ હોય, એટલે હું આપની સાથે મારો અનુભવ શેર કરી શકીશ. પણ જે અનુભૂતિઓ મને માતાજી તરફથી આવી છે ઓલ ધીસ 5 યર્સ, દેટ આઈ કાન્ટ એક્સપ્રેસ, યુ નો, બિકોઝ થિંગ્સ વર કમિંગ ઇન ફ્રન્ટ ઓફ મી. રાત્રે 1:30 વાગે હું તે ને, યુ નો, આઈ સી માય કેરેક્ટર્સ, યુ નો, ઓર સી સમથિંગ, આઈ ગો ઇન ધી ઓફિસ, મેક અ નોટ ઇન માય લેપટોપ એન્ડ ધેન પેઇન્ટ ઇટ. સો થિંગ્સ હેવ કમ ટુ મી. કદાચ રાજા રવિ રૂમાઈ મારી પાસે કંઈ કરાવતા હોય, યુ નો, બિકોઝ આઈ હેવ પેઇન્ટેડ ધ કેરેક્ટર્સ વિચ હી હેઝ નોટ પેઇન્ટેડ. મે બી હી ઇઝ વિલિંગ કે એણે જે અધૂરું કામ કર્યું આઈ હેવ ટુ ફિનિશ ઇટ. સો ગો ફોર ધી ફેસ્ટ અને થેન્ક યુ ઓલ ઓફ યુ ફોર બિંગ હિયર એન્ડ મોટિવેટિંગ અસ. થેન્ક યુ. ફેમિલી વતી મા ભોગેશ્વરીની નાની ચોકડી, યુ નો, માય મોમ પ્લીઝ પ્રેઝન્ટ કરો રાજમાતા સાહેબને. બહુ ફોર્ચ્યુનેટ છું, યુ નો, નાનપણથી બેસ્ટ મ્યુઝિયમ મેં જોયા, મારું મટીરિયલ બેસ્ટમાં બેસ્ટ આવ્યું, યુ નો, ફ્રોમ લંડન. એવરી યર આઈઝ ટુ ગેટ માય મટીરિયલ ફ્રોમ દેર, બટ દેર આર સો મેની અનફોર્ચ્યુનેટ પીપલ, યુ નો, ઇન ધીસ વર્લ્ડ. અને એક ઇન્સ્ટિટ્યૂટ છે બોમ્બેની, માઉન્ટેન ફૂડ પેઇન્ટર્સ એસોસિએશન. ટુડે આઈ એમ ગિવિંગ અ સ્મોલ ટોકન ફ્રોમ ઓન બિહાફ ઓફ માય ફેમિલી ટુ ધ ઇન્સ્ટિટ્યૂટ. અને મેં એમને પ્રોમિસ કર્યું છે કે મારી રોટરી છે અહીંયા, આઈ વર્ક ફોર રોટરી ઇન્ટરનેશનલ એન્ડ વી આર પ્લાનિંગ સમથિંગ, અ વર્કશોપ ઇન રાજકોટ, એન્ડ મે બી નારાયણ સાહેબને આપ અનુમતિ આપશો તો વી આર પ્લાનિંગ અ વર્કશોપ ઇન બરોડા ઓલ્સો. દે કમ હિયર ફોર 3 ડેઝ એન્ડ દે ટ્રેન જે હેન્ડિકેપ પીપલ હોય ટુ પેઇન્ટ વિથ માઉથ એન્ડ ફૂટ. સો આઈ એમ પ્લાનિંગ અ ઇવેન્ટ બોથ ધ પ્લેસીસ, આઈ હેવ ઓલરેડી સ્પોકન વિથ ધેમ, અને અમારા પરિવાર વતી પોતે સ્વીકારશે એ સંસ્થા. અને અપીલ પણ કરું છું કે આપને કોઈને એવું ઈચ્છા હોય તો વી હેવ ડિટેલ્સ વિથ અવર ઇન અવર ઓફિસ, તો આપ એમને મદદ કરી શકો છો. બટ ધીસ આઈ ફેલ્ટ કે હું બહુ ફોર્ચ્યુનેટ છું કે મને આટલું સરસ મળ્યું, અને આઈ વોન્ટેડ ટુ, યુ નો, ગીવ બેક સમથિંગ ટુ ધેમ, સો આઈ એમ ડુઈંગ ઇટ ટુડે.